નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના ભાગરા તાલુકાના ત્રણ ગામોની જમીન પર આવી લેવાના કૌભાંડમાં અવાજ ઉઠાવનાર માજી મંત્રી સહિત અન્ય બે વ્યક્તિઓને કૌભાંડીઓ અને તેમના સપોર્ટર રાજકારણીઓ જાનલેવો હુમલો કરશે તેવી લેખિત ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીને કરતા જમીન કૌભાંડના મામલે ખળભળાટ મચી ગયો છે. વાગરા તાલુકાના ત્રણ ગામોમાં જમીન સંપાદનમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પર્દાફાશ કરનાર પૂર્વ મંત્રી મનસિંહ વાસિયા, એડવોકેટ મહેશ પરમાર અને ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે પોતાના જીવનું જોખમ હોવાની ફરિયાદ ઉઠાવતા ફરી એકવાર જમીન સંપાદનમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજ્યો છે. કૌભાંડીઓ સામે કાયદેસરના પગલાં લેવાતા નથી એટલે તેઓ બિંદાસ ફરી રહ્યા છે અને તેઓ ગમે ત્યારે પોતાના પર જાનલેવા હુમલા કરાવશે તેવી આશંકા સાથે પૂર્વ મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. જોકે તેમની આ ફરિયાદ બાદ સમગ્ર મુદ્દો ફરી એકવાર ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. વાગરા તાલુકાના અંભેલ, અખાજણ અને લીમડી ગામની જમીન જેડીસી દ્વારા સંપાદિત કરવામાં આવી હતી, જેમાં જેડીસીએ ખેડૂતોને એકર દીઠ રૂપિયા 38.60 લાખ વળતર પેટે ચૂકવ્યા હતા. આ જમીન સંપાદનમાં ગરીબ અને આદિવાસી ખેડૂતો સાથે અન્યાય કરી સુખાયોજિત રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ ઉઠાવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત ઉભા થયા હતા. જમીન સંપાદનના જાહેરનામા બાદ ત્રણેય ગામોની જમીન બાબતે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73 એના હુકમ કરાયા હતા. સામાન્ય રીતે જાહેરનામા બાદ જમીન વેચાણની મંજૂરી આપી શકાય નહીં, આમ છતાં કાયદાની જોગવાઈ વિરુદ્ધ 73 એની હુકમ કરાયા હતા, જેના આધારે કેટલાક જિલ્લા બહારના લોકોએ ખેડૂતો પાસેથી નજીવી કિંમતે જમીનો પડાવી લઈ તેને ઓફલાઈન દસ્તાવેજો કર્યા હતા. આ જમીનનો કરોડો રૂપિયો જે મૂળ માલિકોને મળવાનો હોય તેના સ્થાને કૌભાંડીઓના ગજવામાં ગયા હતા તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. જેડીસી આપેલ જમીન વળતરનો કરોડો રૂપિયાનો મૂળ જમીન માલિકના ખાતામાંથી પાયલ પ્રોપર્ટીના ખાતામાં જમા થયા હોવાના અહેવાલ બહાર આવ્યા હતા, જ્યારે કેટલાક કિસ્સાઓમાં મૂળ જમીન માલિકના સ્થાને સીધા કૌભાંડીઓ જેડીસીએ વળતરના ચેક આપ્યા હોવાના ચોંકાવનારી હકીકત પણ બહાર આવી હતી. આ કથિત ભ્રષ્ટાચાર સામે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ અવાજ ઉઠાવતા તેનો પર્દાફાશ કર્યો હતો. જમીન સંપાદનમાં જેડીસીના અધિકારીઓના મેળાપીપળામાં સુઆયોજિત રીતે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. રાજ્યના અગ્રસચિવ મનોજ દાસને અને જેડીસીના મેનેજિંગ ડાયરેક્ટર થનારસનને લેખિતમાં ફરિયાદ કરી કૌભાંડીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી હતી, જેને લઈને જમીન સંપાદનનું કઠિત કૌભાંડ સપાટી ઉપર આવતા કૌભાંડીઓ ફફડાટ ઉઠ્યો હતો. જમીન સંપાદનમાં થયેલ કઠિત ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથે ઉચ્ચ સ્તરીય ફરિયાદો થવા છતાં કોઈ પગલાં ના લેવાતા કૌભાંડીઓ બિંદાસ રીતે ફરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે અને તેઓ પોતાના પર ગમે ત્યારે જાનલેવા હુમલા કરશે તેવી દેશદ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, એડવોકેટ મહેશ પરમાર અને ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે વ્યક્ત કરી છે અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી પોતાના પર જાનલેવા હુમલા થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જેડીસીના MD થનારસન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે મનોજ દાસની રહેશે તેવો ઉલ્લેખ કર્યો છે. પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ જે રીતે પોતાના જીવનું જોખમ હોવાની ફરિયાદ ઉઠાવી છે તે જોતા જમીન સંપાદનના ભ્રષ્ટાચારના મુદ્દે હવે પૂર્વ મંત્રી અને કથિત કૌભાંડીઓ વચ્ચે આરપારની લડાઈ શરૂ થવાની સંભાવના છે, જે ગમે ત્યારે લોહિયાળ બને તો નવાય નહીં. જોકે જીવના જોખમે સંભાવનાઓ વચ્ચે પણ પૂર્વ મંત્રી ગરીબ આદિવાસી કિસાનોને ન્યાય મળે ત્યાં સુધી તેઓ આ લડાઈ લડશે તેવો હુંકાર પણ કર્યો છે. જોકે હવે આ લડાઈ ક્યાં જઈને રોકાય છે અને આનો અંત ક્યાં જઈને આવે છે તે જોવું રહ્યું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ, અંભેલ અને લીમડી ગામની જે જમીન સંપાદન GIDC કરી, એ GIDC જમીન સંપાદન કરવામાં આવ્યા પછી જમીન સંપાદનના વળતરના નાણાં પણ ચૂકવવાની શરૂઆત થઈ ગયા. ત્યારબાદ મારી પાસે મારી ઓફિસમાં વિધવા બહેનો અને બીજા આદિવાસી ગરીબ માણસો જે અભણ, જેને સહી કરતા પણ નહીં આવે એવા બધા મારી પાસે આવ્યા. આવીને જ્યારે રજૂઆત કરી, એમની રજૂઆત સાંભળ્યા પછી મેં તપાસ કરી તો એવા લગભગ 11 થી 12 ખેડૂતોનું લિસ્ટ મારી પાસે આવ્યું કે જેમની સામે રીસરની છેતરપિંડી કરવામાં આવી છે અને સરકારી GIDCના MD થનારસનના આશીર્વાદથી થયું છે. તો આ જે થયા પછી અમે સતત એમને વારંવાર લિખિતમાં અરજી કરી અને આ અરજી કર્યા પછી આ કેસના લીગલ જે છે એડવોકેટ મહેશભાઈ પરમાર અને ભારતીય કિસાન સંઘના ભરૂચ જિલ્લાના પ્રમુખ અજીતસિંહ રાજ એમના સાથ અને સહયોગથી આ આખી અમે ઝુંબેશ ચલાવી. તેમાં આ આખી પ્રવૃત્તિમાં આ ગરીબ માણસોને ધાક ધમકી મોકલાવી કાં તો એમને બોલવું નહીં એવી રીતની જે દોડધામ એ લોકોની શરૂ થઈ,
તે જોતા પણ અમને લાગે છે કે ભલે આદિવાસીને લોકો ગમે તે કહે છે, પણ જે છેતરપિંડી કે ભ્રષ્ટાચારનો જે કેસ છે ઓન રેકોર્ડ ઉપર જે છે એ તો છે જ, એમાં તો કોઈ સવાલ રહેતો જ નથી. ત્યારે આવા સંજોગોમાં અમારું મોડું બંધ કરાવવા માટે થનારા સન અને આમ જે તે અધિકારીઓ જે છે એમની પાસે અમારી પાસે હિંસક હુમલો કરાવવા સિવાય એમની પાસે કોઈ માર્ગ બચ્યો નથી. કેમકે 3-3 મહિનાથી એ લોકો ન્યાય આપતા નહીં હોય અને અમે ન્યાયની માંગણી કરતા હોય અને પૈસા વળતરની માંગણી કરતા હોય, મરનાર ખેડૂતને નામે બધું બોગસ એફિડેવિટ ને બધું પાવર ઓફ એટર્ની થતા હોય, એના પૈસા ચૂકતા થઈ જતા હોય, અને ત્યારે પણ અમારી ઠોસ રજૂઆત છે કે આ બાબતમાં અમે ન્યાય અપાવીને જ રહેશું. એમ ભરૂચના નેશનલ હાઈવે પર રોજ જ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આ મામલે અધિકારીઓ શું એમની ઓઈસી ઓફિસમાં બેસીને ગપ્પા મારી રહ્યા છે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે. ત્યારે આ ટ્રાફિક જામની સમસ્યા વહેલી તકે હલ થાય તે જરૂરી છે. ભરૂચમાં રોજિંદા ગોલ્ડન બ્રિજ અને હાઈવે ઉપર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા તંત્ર ટોલ પ્લાઝા તેમજ રોડ બનાવતી કંપનીઓને નિયંત્રણમાં ન લઈ શકતા તંત્ર અને રાજકીય નેતાઓની આ ભૂલનો ભોગ ભરૂચની જનતા બની રહી છે અને તેઓ રોજિંદા પીડાઈ રહ્યા છે. ભરૂચ અંકલેશ્વરને જોડતી નર્મદા નદી ઉપર 4 જેટલા બ્રિજ આવેલ હોવા છતાં રોજિંદા કલાકો સુધી અને કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ભરૂચમાં રોડ રસ્તાની હાલત બિસ્માર હોવાના પગલે દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કલાકો સુધી હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેને લઈને અંતે લોકો ગોલ્ડન બ્રિજનો માર્ગ અપનાવે છે અને ગોલ્ડન બ્રિજ ઉપર પણ ટ્રાફિક જામ થતા હવે કયો માર્ગ અપનાવવો તે વાહન ચાલકો માટે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. કલાકો સુધી હાઈવે ઉપર દરરોજ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા છતાં કાયમી ધોરણે આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. દરરોજ હાઈવે ઓથોરિટી અને ટોલ પ્લાઝાની નબળી કામગીરીનો ભોગ ભરૂચની જનતા બની રહી છે. ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ રોડની ગુણવત્તા ઝળકી આવી હતી. ટોલ પ્લાઝા ઉપર ટોલ તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ રોડ રસ્તા બનાવવામાં આવતા નથી તે કડવી વાસ્તવિકતા છે. નર્મદા નદી ભરૂચ અંકલેશ્વરને જોડતી નદી છે, તેના ઉપર 4 જેટલા બ્રિજો આવેલ છે, પરંતુ તેમ છતાં દરરોજ કિલોમીટરો સુધી અને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થતું હોવા છતાં ટોલ ઉઘરાણી થોડા સમય માટે પણ બંધ કરવામાં આવતી નથી. એટલે કે અપના કામ બનતા અને ભાડમાં જાય જનતા જેવી પદ્ધતિ ટોલ પ્લાઝા દ્વારા અપનાવવામાં આવતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જો કે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા છતાં નિરાકરણ કેમ નથી આવતું? તંત્ર દ્વારા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતો હોવા છતાં કોઈ અંગત રસ લઈને નિરાકરણ માટે કોઈ કામગીરી જોઈએ તેવી ન કરવામાં આવતા સ્થાનિકો ટ્રાફિક જામથી રોજ કંટાળી રહ્યા છે. ભરૂચના સરદાર બ્રિજ ઉપર રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે સિંગલ લેન રોડ વાપરવામાં આવે છે, ત્યારે સમસ્યાના નિરાકરણ માટે જો કેબલ બ્રિજને 4 લેનની જગ્યાએ હાલ પૂરતું 2 લેનમાં પરિવર્તિત કરીને આગળ ટોલ પ્લાઝા નજીક જોડવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો નિરાકરણ આવી શકે છે. વધુ ટ્રાફિક થાય તો ટોલની બારીઓને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યા ઘટી શકે છે, પરંતુ બંધ કરે કોણ? ભરૂચના ગોલ્ડન બ્રિજમાં ફક્ત જીજે સોલને જ પ્રવેશ આપવામાં આવે તો પણ આ સમસ્યામાં રાહત પ્રાપ્ત થઈ શકે છે અને ટોલ કર્મચારીઓએ પણ કામરેજ અને કરજણના કર્મચારીઓ પાસેથી ટ્યુશન લઈ વહેલી તકે કામગીરી કરે તો ટોલ પ્લાઝા ઉપર થતી ટ્રાફિક જામની સમસ્યાનો પણ નિરાકરણ આવી શકે છે. અને વ્યવહાર અને વર્તનમાં પણ જો ટોલ પ્લાઝાના કર્મચારીઓ ઉપરકોટ બંને ટોલ કર્મચારીઓ પાસેથી ટ્યુશન લઈ કામગીરી કરે તો ભૂતકાળમાં થયેલા અને હાલ પણ વાહન ચાલકો સાથે થતી બોલદાચાલી અને ઘર્ષણના કિસ્સાઓનો પણ અંત આવી શકે છે. જો વાત કરવામાં આવે મુલટ ટોલ પ્લાઝાની તો મુલટ ટોલ પ્લાઝા ઉપર અનેકો વખત વાહન ચાલકો સાથે ઘર્ષણના કિસ્સાઓ બની ચૂક્યા છે. ભૂતકાળમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓને તેમની આડોડાઈને લઈને વાહન ચાલકોએ ઢોર માર પણ માર્યા છે. કેટલીક ટોળકીઓ દ્વારા તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે. જો કે ટોલ કર્મચારીઓ ઉપર હુમલો થાય એટલે ટોલ કર્મચારીઓનો પણ કંઈક તો વાક તો હશે જ. જો કે ટોલ સંચાલકો રાજકીય મિત્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરીને વાહન ચાલકોને પોલીસની ફરિયાદ થકી દબાવી લેતા હોય છે. અનેકો ફરિયાદ અને લડાલડી થઈ હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વે બ્રિજમાં પણ ટ્રક ચાલકોની ફરિયાદ ઉઠે છે. વજનના નામે પાવતી ફાડવામાં આવતા ટ્રક ચાલકો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. જો કે તંત્ર ટોલ કર્મચારીઓ પર નિયંત્રણ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. દરરોજ ટ્રાફિક જામની
સર્જાતી પરિસ્થિતિ છતાં ટોલ પ્લાઝા પર ટોલની ઉઘરાણી બંધ કરવામાં આવતી નથી અને જેને લઈને જ વાહન ચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા સુરત વચ્ચે 3 જેટલા ટોલ પ્લાઝા આવેલ છે, કરજણ, મુલત અને કામરેજ. જોકે 2 ટોલ પ્લાઝા વચ્ચે મુલત ટોલ પ્લાઝામાં દર વખતે સર્જાતી સમસ્યાનો ભોગ ભરૂચની નિર્દોષ જનતા બની રહી છે. જોકે હવે તંત્રએ ટોલ પ્લાઝા પર અંકુશ લાવવું જ રહ્યું, નહીંતર આગામી દિવસમાં ત્રસ્ત ભરૂચની શાંતિપ્રિય જનતા વિફરી અને દરરોજ સર્જાતી ટ્રાફિક જામ અને તેમ છતાં ઉઘરાવવામાં આવતા ટોલને લઈને તંત્રને ટોલ પ્લાઝાના કર્મચારીઓ સામે બાંયો ચડાવે તો નવાય નહીં. ટોલ પ્લાઝાના કર્મચારીઓ અને હાલમાં નિમણૂક કરાયેલ મહિલા ટોલ કર્મચારીઓ દ્વારા પણ વાહન ચાલકો સાથે આડોડાઈ ભર્યું વર્તન કરીને વાહન ચાલકોની પજવણી કરવામાં આવી રહી હોવાના પણ કિસ્સાઓ ઉઠી રહ્યા છે. ત્યારે હવે ટોલ પ્લાઝાના સંચાલકોએ આ અંગે અંગત રસ દાખવી અને ટોલ કર્મચારીઓને પાઠ ભણાવવામાં આવે તે જરૂરી છે, નહીંતર આગામી દિવસમાં ભરૂચની જનતા આ ટોલ કર્મચારીઓ સામે વિફરે અને પરિસ્થિતિ વધુ બગડે તો નવાય નહીં. બ્યુરો રિપોર્ટ, હમ ટીવી, ભરૂચ. ઝઘડીની નામાંકિત કંપની દ્વારા સરકારી જમીન ઉપર પાર્કિંગ ઉભું કરીને દબાણ કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા સંબંધિત અધિકારીઓને અરજી કરવામાં આવી છે અને દૂર કરવા માટે આ દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અનેકો ઔદ્યોગિક એકમ આવેલ છે, જેમાં અનેકો કંપનીઓ વિકસી છે. ઉદ્યોગપતિઓ દ્વારા ઉદ્યોગનું સામ્રાજ્ય ભરૂચ જિલ્લામાં વિકસાવવામાં આવ્યું છે. જોકે તેમના દ્વારા વિકસાવેલા સામ્રાજ્યથી અનેકો લોકોને રોજગારી પણ મળી રહી છે, પરંતુ કેટલીક નામાંકિત કંપનીઓ દ્વારા સામ્રાજ્યની સાથે સાથે ગેરકાયદેસર સામ્રાજ્ય પણ ઊભું કરવાની શરૂઆત કરી નાખી છે. ભરૂચ જિલ્લામાં જેટલા એક નંબરના કામ થાય છે તેટલા જ 2 નંબરના પણ કામો થઈ રહ્યા છે અને તેમાં પણ કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા પોતાના નફા માટે કેટલાક 2 નંબરી કામો કરાવવામાં આવી રહ્યા છે, જેના અનેકો કિસ્સાઓ ભૂતકાળમાં અને વર્તમાન પરિસ્થિતિમાં પણ સામે આવતા જ રહે છે. ઝઘડિયા JDCમાં આવેલ એક નામાંકિત કંપની દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે સરકારના આખે આખે રોડનો પૂરેપૂરો ઉપયોગ કરી નાખ્યો છે. એટલે કે જાણે કે પોતે આખો રોડ ખરીદી લીધો હોય તે પ્રકારે રોડ ઉપર 15-20 બાઉન્સરો અને 4-5 સિક્યોરિટી ગાર્ડ ઊભા કરી વાહનની પાર્કિંગ કરવામાં આવે છે. જો એ માર્ગનો વપરાશ આપણે કરવું હોય અથવા તો તે રોડ ઉપરથી આપણે પસાર થવું હોય તો સિક્યોરિટી ગાર્ડની મંજૂરી લેવી જરૂરી છે, કારણ કે તે રોડ ઉપર પૂરેપૂરું દબાણ કરવામાં આવ્યું છે. આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જાગૃત નાગરિકે ઝઘડિયા નોટિફાઈડ એરિયાને આ અંગે અરજી આપી, પરંતુ ઝઘડિયા JDC નોટિફાઈડ એરિયા પાસે કોઈ એવા સક્ષમ અધિકારી નથી કે જે આ કંપની સામે લાલ આંખ કરી આ દબાણ દૂર કરાવી શકે. ઝઘડિયા JDCમાં આવેલા નામાંકિત કંપની દ્વારા જાહેર રોડ ઉપર જ દબાણ કરવામાં આવ્યું છે. કંપની મોટી હોય અને હજારો મીટરની જગ્યા હોય જેને લઈને અનેકો લોકો ત્યાં કામ કરે છે. મોટી કંપનીમાં હજારોની માત્રામાં લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ઉદ્યોગપતિ દ્વારા કંપની તો વિકસાવવામાં આવી, પરંતુ કદાચ કંપનીમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનું ભૂલી ગયા. હવે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનું ભૂલી ગયા એટલે તેનો સીધો ફાયદો ઉઠાવ્યો સરકારી જગ્યાનો. સરકારી જગ્યા ઉપર રોડની એક સાઈડ ઉપર પૂરેપૂરું દબાણ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક લોકો જણાવે છે કે ત્યાં બેરિકેડ પણ મૂકી દેવામાં આવ્યા છે અને ત્યાં અંદર રોડ ઉપર જવું હોય એટલે સિક્યોરિટી ગાર્ડની મંજૂરી લેવી પડે. એટલે રસ્તો સરકારનો અને પરવાનગી કંપનીના સિક્યોરિટી આપે, જે માટે સંપૂર્ણ જવાબદાર કંપનીના સંચાલકો જ છે. જોકે એક જાગૃત નાગરિક જ્યારે આ અંગે અરજી આપવા અને સ્થાનિકોની સમસ્યાને રજૂ કરવા માટે સ્થાનિકોના ટોળાને લઈને કંપની પાસે પહોંચ્યા ત્યારે 15-20 જેટલા બાઉન્સરો ત્યાં ભેગા થઈ ગયા. જોકે બાઉન્સરો ભેગા કરી તેમના ઉપર હુમલો તો નથી કરવામાં આવ્યો, પરંતુ ફક્ત એક પ્રભાવ ઊભો કરવા માટે 15-20 જેટલા બાઉન્સરોને કંપનીમાં રાખવામાં આવે છે કે કંપની સામે કોઈ આવે નહીં અને કંપની સામે અવાજ ઉઠાવે નહીં. જોકે આ અંગેની ફરિયાદ હાલ ઝઘડિયા નોટિફાઈડ એરિયા સુધી પહોંચી ગઈ છે, ત્યારે હવે ઝઘડિયા નોટિફાઈડ એરિયાએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જ રહ્યું. કાયમી ધોરણે દબાણ થાય તે પહેલાં આ દબાણને દૂર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. જોકે જાગૃત નાગરિકે તેવી પણ બાહેદારી આપી છે કે જો અહીંયા આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તે ગાંધીનગર અને ત્યારબાદ દિલ્હી સુધી પણ રજૂઆત કરશે. ભરૂચના રિક્ષા ચાલકો સાહેબના ભંગાર રસ્તાઓને બનાવવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.
ભરૂચ શહેરમાં અનેક રિક્ષાધારકો પોતાની રોજીરોટી મેળવે છે, પરંતુ શહેરના બિસ્માર રસ્તાઓ આ રિક્ષા ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે, પરંતુ હજુ પણ જવાબદાર તંત્ર જાણે કે ચૂંટણીની રાહ જોઈ રહ્યા હોય તેમ હજુ પણ રસ્તાની સમારકામની કામગીરી જેવી જોઈએ તેવી કરવામાં નથી આવી. શહેરના અંતરિયાળ વિસ્તાર હોય કે મુખ્ય માર્ગ હોય, ઠેર ઠેર મસ્ત મોટા ખાડા માથાના દુખાવા સમાન તેમજ રિક્ષા અને અન્ય વાહનોના સ્પેર પાર્ટ હલાવી મૂકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. રોજમરોજ ફરિયાદો થાય છે, રજૂઆત થાય છે, પરંતુ આજ દિન સુધી રોડ રસ્તા જોઈએ તેવા બન્યા નથી. આજે ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા સમર્થાને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેરના જૂના ભરૂચ વિસ્તારના બિસ્માર રસ્તાઓ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. મહત્વની બાબત છે કે અનેક રસ્તા બિસ્માર છે, જ્યાંથી ખુદ અધિકારીઓ અને નેતાઓ પણ પસાર થતા હોય, તેમ છતાં રસ્તાના રિપેરિંગ તંત્રની આ પ્રકારની ઢીલાસ સામે દિવસે ને દિવસે લોકોમાં રોષ વધી રહ્યો છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવા માટે 2 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ એ સોસાયટીઓના જોડતા માર્ગોની મરમ્મત કરાઈ સાથે જ પાલિકા તંત્ર જૂના ભરૂચ સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે રસ્તાઓ ના બનતા હવે લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. જે ભારત રિક્ષા એસોસિએશન તરફથી આજે કલેક્ટર શ્રીના આયોજન પાઠવવામાં આવે છે કે જૂના ભરૂચની રોડની હાલત એક કપોળી જેવી થઈ ગઈ છે. એમાં રિક્ષા ચાલકોને, તમામ ભરૂચના રિક્ષા ચાલકોને બહુ તકલીફનો સામનો કરવો પડે છે. આજે અમે કલેક્ટર શ્રીને એ જ વાત કરવા આવ્યા છીએ કે અમારા ભરૂચના જૂના ભરૂચના રોડનો કામકાજ વહેલા કરવામાં આવે અને રિક્ષા ચાલકોને બહુ તકલીફનો સામનો કરવો પડે છે. એના કારણે આ 2-4 રોજમાં અગર રિક્ષા એસોસિએશને આ કલેક્ટર શ્રીના આયોજન પત્ર પાઠવીને એ જાણ નોંધ કર્યું છે કે 4-5 દિવસમાં રોડનું કામ રિપેરિંગનું ના થાય તો અમે ચિંકી માર્કે, ગાંધી ચિંકી માર્કે અમે લોકો આંદોલન કરવા ઉપસ્થિત. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વરસાદના મીછાટણા થયા હતા. ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ આજે અંતે સાંજે અંકલેશ્વરમાં મોડી સાંજે વરસાદના અમી છાંટણા પડ્યા હતા. વરસાદના અમી છાંટણા પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાની ઋતુની હવે શરૂઆત થઈ ગઈ છે અને મોડી સાંજની થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોય છે અને શિયાળાનો અનુભવ લોકો કરતા હોય છે. પરંતુ આજે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લામાં સૂર્યદાદાના દર્શન થયા જ ના હતા. આજે વહેલી સવારથી જ ભરૂચમાં વાદળછાયા વાતાવરણ જોવા મળ્યા હતા. જોકે વાદળછાયા વાતાવરણ બાદ અંતે સાંજે મેઘરાજાની ઝલક જોવા મળી હતી. અંકલેશ્વરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદના અમી છાંટણા પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે વરસાદના અમી છાંટણા પડતા ખેડૂતોના પાકને નુકસાન થવાની કોઈ ભીતિ નથી. જોકે કમોસમી વરસાદને લઈને એક તબક્કે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં દહેગામ પાસે સ્ટોરેજ કરેલા પાણીની પાળી તૂટી જતા 40 એકર જમીનમાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી હવે દિવસ પ્રતિ દિવસ ખેડૂતો માટે સમસ્યા રૂપી સાબિત થઈ રહી છે. અગાઉ ખેડૂતોને થતા નુકસાન બાબતે જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર આપવા ઉપરાંત ખેડૂતો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ખુલાચાલી થઈ હોવાની ઘટના બનવા પામી હતી. જોકે આજે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન દેહગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 40-50 એકર ખેતરમાં પાણી ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો રોષ આસમાને પહોંચ્યો હતો. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી હવે વિવાદોમાં આવી રહી છે. અગાઉ આમોદ તાલુકાના સતોદરા ગામ પાસે સતત ચાલતા ટ્રકના કારણે ખેડૂતોને થતા નુકસાનને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને અનેકો ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે એ મામલો ધારે પડે તે પહેલાં હવે દેહગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોના 40-50 એકર ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. મગ, તુવેર, ઘઉં, મઠિયા, જુવારના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ બ્રિજ બનાવતી કંપની પાસે વળતરની માંગ કરી છે. જોકે હવે તેઓને વળતર આપવામાં આવશે કે કેમ તે બાબતે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગામ ભરતસિંહ સોલંકી.
અને દહેગામ ગામમાં દિલ્હીથી બોમ્બે એક્સપ્રેસ હાઈવેનું જે કામ ચાલે છે અશોકા બુલ્ડગન કંપનીનું, એ લોકોએ જે માટી ખોદેલી એ પાણી સંગ્રહ થયેલું ચોમાસામાં, અને એ પામને માટી ખોદવા માટે પાણી બીજી જગ્યાએ સંગ્રહ કર્યું તો ત્યાં માટીની પાડી તૂટતા બધું પાણી ખેતરોમાં પડી વળ્યું છે. તો 40-50 એકર જમીનમાં જે નુકસાન થયું છે તો એમાં કઠોળ, તુવેર, મગ, વાલિયા, બાટુ આ બધું જે નુકસાન થયું છે અશોકા કંપનીને જાણ કરેલી છે એ અમારું નુકસાન નહીં આપે તો અમે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપીશું. ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિનના મામલે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે ફરી લોકોના આરોગ્ય મામલે સર્વે કરવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેર અને તાલુકા તેમજ જિલ્લા સ્તરે સર્વેની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ વેક્સિન મુદ્દે સારા સમાચાર આવ્યા બાદ હવે કોરોનાની વેક્સિનના વિતરણ અંગે તંત્રમાં રણનીતિ તૈયાર થઈ ગઈ છે. આ સર્વેમાં અલગ અલગ ટીમો ઘરે ઘરે ફરીને નામ નોંધણી સહિત ઘરના કોઈ સભ્ય કે વડીલને કોઈ બીમાર છે કે કેમ તે અંગેની વિગતો લેવામાં આવી રહી છે. આ વિગતો બાદ જે તે વિસ્તારમાં વેક્સિન વિતરણની પ્રક્રિયા શરૂ થશે ત્યારે સ્થળ ઉપર પહોંચી તેઓને વિતરણ કરવામાં આવશે. હાલ જિલ્લામાં તેમજ તાલુકામાં લેવલે અને અર્બન વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં હેલ્થ વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના બૂસ્ટર વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકામાંથી ખનીજની રોયલ્ટી ચોરી કરી ટ્રકોને ઝડપી લઈ પોલીસના હવાલે કરી હતી. ભરૂચ જિલ્લા બૂસ્ટર વિભાગે ઝઘડિયા તાલુકામાં ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી ખનીજ વહન કરતા ટ્રકો ઝડપી પાડ્યા છે. થોડા દિવસ અગાઉ જ 6 જેટલા ટ્રકોને ડિટેન કરવામાં આવ્યા હતા. રાજપાડીથી ઝઘડિયા વચ્ચે 6 જેટલી ડિટેન કરાયેલા ટ્રક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ, સિલિકા, પથ્થર તેમજ રેતીનું મોટા પાયે ખનન થાય છે. સૌથી વધુ ખનીજ ચોરી ઝઘડિયામાં થઈ રહી છે. રોજિંદા હજારો ટ્રક ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી તથા ખનીજ વહનના નિયમો નેવે મૂકી વહન થાય છે. આજરોજ વહેલી સવારે ભરૂચ જિલ્લા ભૂસ્તર ખાતાના કેયુર રાજપુરા તથા તેની ટીમ દ્વારા ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી વહન થતા વાહનો પર સપાટો બોલાવ્યો હતો. રાજપાડી અને ઝઘડિયા વચ્ચેથી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા 6 જેટલી ઓવરલોડ તેમજ રોયલ્ટી વગરની ટ્રકો જપ્ત કરી ઝઘડિયા પોલીસને સોંપી હતી. ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર વાહન કરાતી ટ્રકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના 4 ગામોમાં વીજ ચોરી અંગે ચેકિંગમાં જતા 30 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરી માલુમ પડતા દંડ ફટકારવામાં આવ્યો હતો. ઝઘડિયા સહિત તાલુકાના 4 ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. DGVCL સુરત અને DGVCL ભરૂચની ટીમ દ્વારા 4 ગામોમાં 30 જેટલા કનેક્શનોની ચેકિંગ કરીને 5 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા DGVCL સુરત અને DGVCL ભરૂચની ટીમને ઝઘડિયા તાલુકાના ગામોમાં વીજ ચોરી ઝડપવાની સૂચના કરી હતા. આજરોજ વહેલી સવારે ઝઘડિયા ટાઉન, મોટા સાંજા, ધારોલી અને માલજીપુરા ગામમાં સુરત અને ભરૂચની ટીમ દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ ચેકિંગ દરમિયાન બંને ટીમોએ 30 જેટલા વીજ કનેક્શન ચકાસ્યા હતા. આ ચકાસણી દરમિયાન મોટી વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી કરતા ઝડપાયેલ વીજ ગ્રાહકોને 5 લાખથી વધુનો દંડ ચકાસણીની ટીમ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. વહેલી સવારે વીજ ચકાસણીની ટીમો ગામડાઓમાં પહોંચી હતી અને વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઝઘડિયા તાલુકાના ઉમલા ચેકપોસ્ટ નજીક સુરતના ટ્રક ચાલકને લૂંટી લેવાયો હતો. ઝઘડિયા તાલુકાના ઉમલા ખાતેથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ઉમલા ચેકપોસ્ટ થોડેક દૂર રાજપીપલાથી અંકલેશ્વર જતા એક ટ્રકને 4 જેટલા ઈસમોએ આંતરીને લૂંટ લીધા હતા. સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા અવધેશકુમાર છબીનાથ હિરંજન ડ્રાઇવિંગનો ધંધો કરે છે. ગતરોજ સાંજે 5 વાગે તે અંકલેશ્વરથી સુરત જવા નીકળ્યા હતા. રાજપીપળાથી ઉમલા તરફ આવતા ઉમલા ચેકપોસ્ટ પાસે 1 કિલોમીટર પહેલા તે પસાર થતા હતા. તે દરમિયાન એક ઈસમે તેને હાથ કરીને ઉભો રાખ્યો હતો. ટ્રક ઉભી રહેતાની સાથે જ એક ઈસમે ડાબી બાજુથી અને એક ઈસમે જમણી બાજુથી ટ્રકમાં ચડી ગયા હતા તથા અન્ય 2 યુવકોએ ટ્રકની આગળ મોટરસાયકલ પર સવાર થઈ બેઠેલા હતા. ટ્રક ઉપર ચડી ગયેલા લૂંટેરાઓએ ટ્રક ચાલકને કહ્યું હતું કે તારી પાસે જેટલા પૈસા હોય તે કાઢીને મને આપી દે. ત્યારે ટ્રક ચાલકે જણાવ્યું હતું કે 100-200 રૂપિયા જોઈતા હોય તો લઈ લો અને મને છોડી દો. તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધાક ધમકી આપી ટ્રક ચાલકના શર્ટના ઉપરના ખિસ્સાના હાથ નાખીને 1400 રૂપિયા કાઢી લીધા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લૂંટમાં ભોગ બનનાર ટ્રક ચાલકે ટ્રક માલિક સાથે વાત કરી મોલ્લા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર તાલુકાના શહેરી મથકમાં કોરોના વેક્સિન મામલે આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો છે. તાજેતરમાં આજે વેક્સિન મુદ્દે સારા સમાચાર આવ્યા બાદ હવે કોરોનાની વેક્સિનના વિતરણ અંગે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં આજરોજ અંકલેશ્વરના શહેરીજનો માટે પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકા તેમજ ભરૂચ જિલ્લા સ્તરે સર્વેની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ સર્વેમાં અલગ અલગ ટીમો ઘરે ઘરે ફરીને નામની નોંધણી સહિત ઘરના કોઈ
કોઈ સભ્ય કે વડીલ કોઈ બીમાર છે કે કેમ તે અંગેની વિગતો લેવામાં આવી રહી છે. અગાઉ કોરોના વાયરસને અટકાવવા માટે પણ આ સર્વેની કામગીરી કરાઈ હતી, ત્યારે હવે વેક્સિન વિતરણ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વિગતો બાદ જે તે વિસ્તારમાં વેક્સિન વિતરણની પ્રક્રિયા શરૂ થશે એવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે સ્થળ પર પહોંચી તેઓને વિતરણ કરવામાં આવશે તેમ પણ જણાવી રહ્યા છે. હાલના જિલ્લામાં તેમજ તાલુકા લેવલે અને અર્બન વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં હેલ્થ વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગની એક ટોળકી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ નમ્રતા છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી અમને તમામ શિક્ષકોને સોંપવામાં આવી છે. આ સર્વેમાં અમારે 50 વર્ષથી મોટી વયજૂથના જે વ્યક્તિઓ છે એનો ડેટા કલેક્ટ કરી અને ફોર્મ તૈયાર કરવાના છે, જેમાં આધાર કાર્ડ સિવાયના આઈડી પુરાવા સાથેની વિગત અમારે ફોર્મમાં આપવાની છે. તેમજ 50 વર્ષથી નાની વયજૂથના વ્યક્તિઓ છે તે શારીરિક રીતે લાંબા સમયથી કોઈ મૂંઝવણમાં હોય, કોઈ શારીરિક ખામી ધરાવતા હોય કે તેઓ લાંબી બીમારીમાં સપડાયા હોય તો તેઓની પણ વિગત આપવાની છે. આભાર.